તાપી જિલ્લાથી શરૂ કરવામાં આવેલ ભાજપની ગાંધી સંકલ્પ યાત્રા 11મા દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલી ખાતે આવી પહોંચતા તેનું સ્વરાજ આશ્રમ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. બારડોલી લોકસભા મત વિસ્તારના સાંસદ પ્રભુભાઈ વસાવાની આગેવાની હેઠળ 11 જેટલા પદયાત્રીઓએ 11 દિવસ સુધી તાપી જિલ્લાથી બારડોલી સુધી પદયાત્રા યોજી પ્રજાને મહાત્મા ગાંધીના વિચારો તેમજ સાદગીનો સંદેશો આપ્યો હતો. ચારિત્ર ઘડતર કરી શકે, હા થોડુંક અઘરું છે, દ્રઢ સંકલ્પ કરવો પડે, ખાલી વાત કરવાથી નથી થતું. મારા માટે પણ કાંઈ સહેલું નહોતું, પણ હું આના માટે બે ડાયરી રાખતો. એક ડાયરીમાં મારે રોજ શું કરવું છે એની નોંધ કરતો, સમગ્ર દિવસ દરમિયાન એની ઉપર આચરણ કરવાનો પ્રયત્ન કરતો. સાથે આપણા પરિવાર, સમાજ, ગામ અને દેશનું પણ ઘડતર થશે અને વિકાસ થશે. અને એમ હું કાંઈ તમારા બધાથી બહુ દૂર નથી. ગાંધી સંકલ્પ પદયાત્રા આપણા દેશના લોકલાડીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના દિશા નિર્દેશથી 23 બારડોલી લોકસભામાં 10 તારીખથી શરૂ કરીને આજે 11 દિવસની પદયાત્રા કરીને સરદાર પટેલ સાહેબની કર્મભૂમિ અને આ પાવન ભૂમિ પર આ સમાપન કરી રહ્યા છે. ગાંધી વિચારધારાને અને ગાંધી મૂલ્યોને જન જન સુધી પહોંચાડવા માટે અને ભાવિ પેઢીમાં આ ગાંધી વિચારધારાને ઉજાગર કરવા માટે આ એક એવા દેશના પહેલા વડાપ્રધાન છે કે જેમણે આ ઇનિશિયેટિવ લીધું છે. ગાંધીજીની વિચારધારા સાથે અને ગાંધીવાદીઓ આ કામ તો કરી જ રહ્યા હતા, પણ વડાપ્રધાને આ ઇનિશિયેટિવ લીધું છે. આ ખૂબ મોટું કામ છે અને 150મી જન્મજયંતિ નિમિત્તે ખરા અર્થમાં શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે દરેક વિસ્તારમાં આ ગાંધી સંકલ્પ પદયાત્રા અને જેવી રીતે ગાંધીજી સાદગી, સ્વાધીનતા, આપણે સ્વાવલંબન પર અને સ્વચ્છતાના આગ્રહી હતા અને જે રીતે કરકસરમાં માનવાવાળા હતા, ત્યારે એ જ રીતે આજના વડાપ્રધાને પણ આ ઇનિશિયેટિવ લઈને આજે પાણીનો બચાવ હોય અને સમરસતાનો ખરા અર્થમાં સમરસતા જેને કહેવાય એવા ભાવ સાથે આજે દેશના વડાપ્રધાન કામ કરી રહ્યા છે. પાણી, પ્રદૂષણ અને પ્લાસ્ટિકના અમારા મુખ્ય બિંદુઓ રહ્યા છે, ત્યારે આ બિંદુઓને લઈને અમે આ પદયાત્રા આજે અહીંયા બારડોલી મુકામે પૂરી કરી છે.